ગુજરાત અને દેશવાસીઓ માટે તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. વડાપ્રધાન મોદીના નવીન પ્રોજેક્ટમાં હવે કેવડિયા કોલોની બનશે દેશની પહેલી પ્રદૂષણ મુક્ત ઇલેક્ટ્રોનિક સિટી બનવા જઈ રહી છે. વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમમાં પ્રોજેક્ટની જાહેરાત કરતા પ્રવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. કેવડિયા ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી તરીકે વિકસિત કરવાની જાહેરાત વડાપ્રધાન મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે કરી હતી. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવિષ્યમાં કેવડિયાને ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં કેવડિયામાં બેટરી સંચાલિત બસ, ટુ વ્હીલર, ફોર વ્હીલર ચાલશે. એના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ પોતાના વ્યક્તિત્વમાં તાવું જણાવ્યું હતું. જોકે હાલ તો એસઓયુ જંગલ સફારી પાર્ક આરોગ્ય વનમાં પહેલેથી જ ઈ કાર પ્રવાસીઓ માટે મૂકવામાં આવી છે. હવે કેવડિયા સિટીમાં પણ ઈ બસ, ઈ બાઇકથી માંડીને તમામ જે વ્હીકલ હશે તે પ્રદૂષણ મુક્ત કરવામાં આવશે. પર્યાવરણ દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં સંબોધનમાં તેમણે દેશની પહેલી ઇલેક્ટ્રિક સિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું હતું કે ભવિષ્યની એક યોજના અંગે હું જાણકારી આપવા માંગુ છું. ગુજરાતના ખૂબસૂરત શહેર કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતા વાહનોને જ પ્રાથમિકતા આપવામાં આવશે. પીએમ મોદીના એલાન પહેલાં 2019માં કેન્દ્ર સરકાર તરફથી કેવડિયામાં માત્ર ઇલેક્ટ્રોનિક વાહનોની અવર જવરને મંજૂરી આપવા માટે પ્રાથમિક યોજના તૈયાર કરી દેવામાં આવી હતી. નેશનલ ટુરિઝમ એડવાઇઝરી કાઉન્સિલરના પૂર્વ ચેરમેન, પૂર્વ પર્યટન મંત્રી જે એલ્ફોન્સે તે સમયે કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા આવનારા પર્યટકો સંખ્યામાં હવે વધારો થશે. અહીંયા વર્લ્ડ ક્લાસ ટુરિઝમની સુવિધાઓ ડેવલપ કરવાનું લક્ષ્ય હશે. આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું હતું કે કેવડિયામાં લોકોની દેશની પહેલી પ્રદૂષણ મુક્ત ઇલેક્ટ્રોનિક સિટી આવનારા સમયમાં આ શહેરમાં માત્ર બેટરી આધારિત ફોર વ્હીલર અને બસો જ ચાલશે. અર્થાત અહીં દોડતા વાહનો પેટ્રોલ ડીઝલથી નહીં ચાલે પણ બેટરીથી ચાલશે. અર્થાત અહીં પ્રદૂષણ નહીં થાય અને કેવડિયા પ્રદૂષણ મુક્ત રહેશે. દેશની પ્રથમ ઇલેક્ટ્રોનિક સિટી બનશે. પ્રવાસી અને દેશવાસીઓ માટે ગૌરવરૂપ અને આકર્ષણનું કેન્દ્ર બનશે. ટૂંક સમયમાં પ્રોજેક્ટ ઉપર કામ શરૂ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયામાં સ્થાપિત કરી છે. સાથે ઇકો ટુરિઝમના વિકાસ થકી સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજિક આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પ અમલમાં મૂક્યા છે. તેના કારણે આજે આ સ્થળ વિશ્વકક્ષાનું પ્રવાસનું સ્થળ બન્યું છે. સાથે સાથે સ્થાનિકોએ વિવિધ રોજગારી આપવાનું ઉદાહરણરૂપનું કાર્ય પણ કર્યું છે. પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સર્વધન સાથે થાય તે વડાપ્રધાનની દૂરદેશી ભરી નીતિ રહી છે. આ દિશામાં વધુ એક અજોડ કદમ ઉઠાવતા વિસ્તારમાં પ્રદૂષણ ઓછું થાય તેવા સહિયારા પ્રયાસના ભાગરૂપે બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે વ્યક્ત કર્યો છે. તેને સાકાર કરવા માટે ઉચિત સબસિડી પણ આપવામાં આવશે. વડાપ્રધાનના નિર્ણયથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર સમગ્ર દેશમાં માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ ધરાવતો પ્રથમ વિસ્તાર બનશે. આ સમગ્ર યોજના સ્ટેચ્યુ વિસ્તારમાં તબક્કાવાર લાગુ કરાશે. જાહેર કરાયેલા વિસ્તારમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનો ફેરવી શકશે. પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાતી બસો પણ ડીઝલના બદલે ઇલેક્ટ્રિક બસો વપરાશે. આ વિસ્તારના રહેવાસીઓ પુખ્ત વયના વ્યક્તિને દ્વિચક્રીય ઈ વાહન ખરીદવા સહાય આપવામાં આવશે. દ્વિચક્રીય વાહન લાભાર્થીઓ જીઈડીએ દ્વારા આપવામાં આવતી સહાયથી ઉચિત સબસિડી આપવામાં આવશે. લાભાર્થી આ વિસ્તારમાં પેટ્રોલ ડીઝલના વાહનો ન ચલાવવાની બાંયધરી આપવાની રહેશે. ઈ રિક્ષા ચલાવનાર કંપનીએ વિસ્તારમાં ઓછામાં ઓછી 50 રિક્ષા પ્રારંભે ચલાવવાની રહેશે. ઈ રિક્ષા માટે ચાલકની પસંદગીમાં વિસ્તારની મહિલા અને હાલના રિક્ષા ચાલકોને રોજગારી મળી રહે તે માટે પ્રાધાન્ય આપવામાં આવશે. ઈ રિક્ષા ચાલનાર કંપનીએ માત્ર સ્માર્ટ મોબાઈલ એપ વિકસાવવાની રહેશે, જેમાં વિવિધ પ્રવાસીય સ્થળ અને અંતર નિયત ભાડા સહિતનો ઉલ્લેખ હશે. મહિલા ચાલકને કેવડિયા ખાતેના સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે વાહન ચલાવવાની વિધિસર તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે. ઈ વાહનો મેન્ટેનન્સ વર્કશોપ, ચાર્જિંગ સ્ટેશન પણ અત્રે ઊભા કરાશે. અત્રે ઉલ્લેખનીય હશે કે કેવડિયા ખાતે પ્રદૂષણ ફેલાવતા કોઈ ઉદ્યોગો નથી. બે જળ વિદ્યુત મથકો છે, જે વિપુલ પ્રમાણમાં પર્યાવરણીય મિત્ર જેવી વિદ્યુત ઉત્પન્ન કરે છે. આ વિસ્તારને માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ માટે આરક્ષિત કરવામાં આવે છે. અવાજનું પ્રદૂષણ ઘટશે. અજોડ પ્રવાસ સ્થળની યશ કલગીમાં એક પીછું ઉમેરાશે. એટલું જ નહીં પણ ભારતના અને વિશ્વના વિવિધ સ્થળેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ વ્યવસ્થા નિહાળીને પર્યાવરણની જાળવણી માટે વધુ સજાગ પ્રોત્સાહિત બનશે. અહીંથી એ સંદેશો લઈને પરત જશે.
भविष्य की तैयारियों से जुड़ा एक और उदाहरण मैं आपके सामने बताना चाहूंगा। स्टैच्यू ऑफ यूनिटी गुजरात में सरदार वल्लभ भाई का विश्व का सबसे बड़ा ऊंचा स्मारक बना है। स्टैच्यू ऑफ यूनिटी जिस स्थान पर है उस खूबसूरत केवड़िया शहर को इलेक्ट्रिक व्हीकल सिटी के तौर पर विकसित करने पर भी काम चल रहा है। भविष्य में केवड़िया में बैटरी आधारित बसें, टू व्हीलर और फिर फोर व्हीलर ही चलेंगे। इसके लिए वहां जरूरी इंफ्रास्ट्रक्चर भी उपलब्ध कराया जाएगा। हाल में प्रवासियों माटे स्टेच्यू ऑफ यूनिटी खाते बस सेवा उपलब्ध छे। त्रण प्रकारनी जे पण जे बस सेवाओ छे ते आगामी समय में तमाम बस सेवाओ जे छे ते मात्र ने मात्र बैटरी आधारित चालती होय तेवी बसो अहीं उपयोग में लेवामां आवशे। तेमज अहीं जे आ प्रकारे जे आ समग्र विस्तार में ज्यारे बैटरी थी चालता ई व्हीकल ज्यारे चलावाना होय त्यारे અહીંયા જ કેવડિયા કોલોની ખાતે જેનો વર્કશોપ બનાવવામાં આવશે, જેનાથી રિપેરિંગ અને મેન્ટેનન્સ સહિતના કાર્યો થશે। તેમજ અહીંયા ચાર્જિંગ સ્ટેશન પણ બનાવવામાં આવશે, જેથી અહીંયા આવીને ગાડી એ સ્ટેશનો પર પણ ચાર્જ કરી શકાશે। અહીંયા ઈ રિક્ષા પણ ચલાવવામાં આવશે અને શરૂઆતમાં કંપનીએ લઘુત્તમ 50 રિક્ષાઓ સેવામાં મૂકવાની રહેશે અને તેના માટે જે સ્થાનિક મહિલાઓ અને હાલ જે રિક્ષા ચલાવતા જે લોકો છે તેઓને પ્રાધાન્ય આપવાનું રહેશે। અને અહીંયા જે મહિલાઓ રિક્ષા ચલાવશે તેમને અહીંયા વિધિસરની તાલીમ અહીંના જ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર કેવડિયા ખાતે જ આપવામાં આવશે। તેમજ આ જે રિક્ષા રહેશે એમાં મોબાઈલ આધારિત એક એપ્લિકેશન પણ ડેવલપ કરશે અને તેમાંથી જે વિવિધ પ્રોજેક્ટો અંદર નકશામાં બતાવવામાં આવશે તેમજ જે અંતર કેટલું હશે એ પણ અને જે ભાડું અગાઉથી નિયત થયેલું હશે એ પણ એમાં બતાવવામાં આવશે। એટલે ટેકનોલોજીની સાથે સાથે પ્રદૂષણ મુક્ત કેવડિયા કોલોની બનાવવું તેમજ સ્થાનિકોને આની સાથે જોડીને રોજગારી પૂરી પાડવી એ આ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મુખ્ય ધ્યેય રહ્યો છે। રાહુલ પટેલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા કોલોની। સમગ્ર વિશ્વ ઈચ્છે છે કે પર્યાવરણમાંથી જેટલામાં જેટલા જે પ્રદૂષણ થાય તેમાંથી મુક્ત થાય। આ એક વર્લ્ડ બેસ્ટ જગ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તે જગ્યાએ માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આ જગ્યાએ જેટલું બી પ્રદૂષણ ઓછું થાય તેના માટે ઘણા બધા કામ કર્યા। તે પૈકી ગઈકાલે એક નિર્ણય કર્યો છે કે અહીંયા ઈ બસ રહેશે, એટલે કે જે ફ્યુસલ ફોઇલ છે, જે પેટ્રોલ ડીઝલવાળી, તેનાથી આપણને મુક્તિ મળશે અને આ નિર્ણયને કારણે જેટલી બી પર્યાવરણની આપણે કાળજી લેતા તેના કરતાં વધારે વિશેષ કાળજી લેવા માટે મોદી સાહેબે જે પ્રશંસીને પગલું ભર્યું છે તે ખરેખર આવકારદાયક છે અને આપણે ઈચ્છીએ છીએ કે આવા દરેક નિર્ણયો દરેક સ્થળે લઈને જેમને તેમ આપણે પ્રદૂષણમાંથી વધારે મુક્ત થઈએ। અત્યારે અહીંયા ઈ કારની વ્યવસ્થા હતી પરંતુ સમગ્ર વિસ્તાર એટલે તમે વિચાર કરો કે આટલા મોટા સ્ટેચ્યુની આજુબાજુ કેટલો મોટો વિસ્તાર છે, એને જો પ્રદૂષણ મુક્ત રાખવું હોય તો સમગ્ર વિસ્તારમાં આ સુવિધા કરવી જોઈએ અને એ સુવિધા માટે જે નિર્ણય થયો છે ઈ કારનો ખૂબ જ પ્રશંસનીય છે। દીપક જગતાપનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, રાજપીપળા।